જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો, હું સામા તાહિર, આપનું યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર હાર્દિક સ્વાગત છે. મિત્રો મિત્રો આજે આપણે જે તરણતરના મેળામાં ફર્સ્ટ નંબર ઉપર જે ગુરુકુળ રાજકોટ જેની ગાય ફર્સ્ટ નંબર ઉપર આવેલી હતી એ ગૌશાળાએ આપણે વિઝિટમાં આવ્યા છીએ. અને મારે મિત્ર છે બ્રિજરેશભાઈ, એ પણ હારે છે મિત્રો, અને ગૌશાળાનું સારું એવું અહીંયા મેનેજમેન્ટ કરે છે અને સારી એવી ગાયો છે મિત્રો. અને અહીંનો જે બુલ આવ્યો હતો, જે ગૌતમનો દીકરો, એ પણ આપણે બતાવશું. અને ઓલી ગાય પણ જે પહેલા નંબરે આવી હતી એ પણ બતાવશું મિત્રો. તો ખાસ કરીને વાત એ કરવાની છે કે મિત્રો, ગૌપાલન કરવું ને એક બહુ મહત્ત્વની વસ્તુ છે. કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ ગૌપાલક હોય, એમાં મસ્ત એવું ગૌપાલન કરવું એક બહુ જરૂરી છે. અડર ક્વોલિટી દૂધ અને ગાયની જે મેનેજમેન્ટ વિભાગ છે એ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે મિત્રો. તો આપણે ખાસ કરીને વાત એ કરવાની છે મિત્રો કે આપણે જે ગૌશાળામાં આપણે આજે વિડીયો બનાવવાના છે, તે અલગ અલગ મસ્ત ગાયો છે, બધી અડર ફીટમાં સારી છે મિત્રો. અને દૂધ પણ અહીંયા બ્રિજેશભાઈ કેટલું છે એ બતાવશે, આપણે બધું સાંભળશું મિત્રો. બસ મિત્રો, આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આ બધી ગાયો છે તમે, અને અહીંયા છે ને મિત્રો, પહેલાં ફર્સ્ટ લેક્ટેશનમાં પણ 6 થી ઉપર દૂધ આપે છે, અને અહીંયા 10 લીટરવાળી પણ ગાયો તમને જોવા મળશે મિત્રો. અહીંયા જોઈ શકો છો તમે, ખાસ કરીને એની કટ, કાનની લંબાઈ, હાઈટ, બોડી સ્ટ્રક્ચર અને જે સિંગની પેટર્ન છે પણ અલગ છે. તમે અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો મિત્રો. અને આ ગાય છે 10ની આસપાસ દૂધ કરે છે, અને ફર્સ્ટ લેક્ટેશનમાં પણ તમે જોઈ શકો છો એની અડર, આ અડર ક્વોલિટી મિત્રો. અને અહીંયા અત્યારે જો વાત કરવામાં આવે તો મિત્રો, અહીંયા બુલ યુઝ કરવામાં આવે છે, તે ગૌતમ છે, ગૌતમનો દીકરો છે, અને એનું નામ છે દેવો. તો મિત્રો જોઈ શકો છો મિત્રો, અને જે અર્બુલા દેવીનો ગૌતમ છે એનો દીકરો છે, અને આ ખૂટ પણ તરણેતરના મેળામાં આવેલો હતો મિત્રો. તો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો મિત્રો, અને ઘણા લોકોએ તરણેતરના મેળામાં જોયો પણ હશે મિત્રો. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જો અહીંયા અલગ અલગ પ્રકારના બ્લૂલ પણ યુઝ કરવામાં આવ્યા છે, ખાસ કરીને કોળીનારથી જે ભુવનેશ્વરી પીઠ અને મોહનનો જે બે રોસ્ટ બિલ્ડિંગનો વાસળો હતો એ પણ અહીંયા ભગીરથ પણ યુઝ કરવામાં આવેલો હતો મિત્રો. અને તમે જોઈ શકો છો મિત્રો, આ ઓળખી છે એ તરણેતરના મેળામાં ફર્સ્ટ આવેલ છે મિત્રો. જોઈ શકો છો જે મેળામાં ફર્સ્ટ હતી એ ઓળખી છે મિત્રો. તમે એનું આ ઓર્ડર અને ક્વોલિટી પણ જોઈ શકો છો, સિંગ પેટર્ન જોઈ શકો છો, હોર્ન પેટર્ન, એનું માથું બધી રીતના પરફેક્ટ છે મિત્રો. અને ખાસ કરીને એને અડરમાં પણ સારી છે મિત્રો. અને ખાસ કરીને અહીંયા પણ બધી પેટર્નની ગાયો જોવા મળે છે મિત્રો. સિંગમાં ભીલી જોવા મળશે તમને, અને લીલી પણ એક ગાય મસ્ત છે, અડર ક્વોલિટી પણ એની મસ્ત છે મિત્રો. ખાસ કરીને તો અહીંયા શું હોય કે ગૌપાલનમાં ખાસ કરીને જે અડર ક્વોલિટી અને દૂધ પણ વધારે પડે મહત્ત્વ ગાયમાં રાખતું હોય છે મિત્રો. પણ એમ કહેવત છે ને કે રૂપ જોયા કરતાં પહેલાં ગુણ જોવું સારું છે મિત્રો. ખાસ કરીને એ મહત્ત્વનું છે મિત્રો. અહીંયા વધારે પૂરતું દૂધ જોવામાં આવ્યું છે, અને રૂપરંગને ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે, અને અડર ક્વોલિટી અને દૂધમાં પણ જોવા મળ્યું છે મિત્રો. જોઈ શકો છો કલર અલગ અલગ પેટર્નની ગાયો પણ તમને જોવા મળશે. અને આ છે એ બધું મિલ્કિંગ વિભાગ છે મિત્રો. અને અહીંથી વાત કરવામાં આવે તો આગળ આપણે જઈએ, અને મિત્રો અહીંયા જે અલગ અલગ પ્રકારના સિમન પણ યુઝ કરવામાં આવે છે, જે આ વાછડી તમે જોઈ રહ્યા છો તે પેલેકમાં ઉમેશ હતો, જે ભુવનેશ્વરી પીઠનો અર્જુનનો દીકરો, અને એની વાછડી છે મિત્રો, બહુ મસ્ત છે. અને અહીંયા બધી આ ઓળખ્યું છે ગાયો છે તે બધી મસ્ત રીતે જોઈ શકો છો તમે. અને આ જે વાછડીઓ છે તે અહીંયા સારા એવા બ્લીડિંગ થઈ, અને જે પણ એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા વધારે પૂરતું દૂધને ધવરાવવામાં આવે છે, કે દાખલા તરીકે વાછડી આવે તો આખું વેતરનું દૂધ એને ધવરાવી આપવામાં જરૂર પડતું, જે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. અને પેટકોકની ઉમેશની વાછડી તમે જોઈ શકો છો, મસ્ત મસ્ત દેખાય છે, જેનો હાથ, માથું, કાન, તો લંબાઈ, અને જૂના બુલ તો મહત્ત્વનું બહુ સારા એવા રિઝલ્ટ આપ્યા છે મિત્રો. અને આ એક ગાયોનો જે અલગ અલગ પ્રકારના વિભાગમાં અહીંયા રાખેલી છે મિત્રો. અને હવે વાત કરીએ તો અહીંયા છે મિત્રો નાના વાછડા, તમે જોઈ શકો છો. અને આ બધા ક્યાં બુલના રિઝલ્ટ છે ભાઈ? કાવલ ભગીરથ, એના પછી કાબરો બુલ હતો એ પણ યુઝ કરવામાં આવ્યો છે, અને સારા એવા રિઝલ્ટ આપ્યા છે તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા પણ સારા એવા બચ્ચા બેઠા છે, અને બધા કાબલા કલરમાં, બધા કલરમાં અવેલેબલ છે મિત્રો. અને કાંઈ જો તમે જોઈ શકો છો, રેડ વાછડો પણ મસ્ત છે મિત્રો. અને હવે આ વધારે પૂરતા હવે દેવાના રિઝલ્ટ આવવાના છે મિત્રો. તો વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કરી અને શેર કરી દેજો મિત્રો.